અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા હતા સુરતમાં રહેતી એક વ્યક્તિએ વર્ષ બે હજાર વીસના ઓક્ટોબર મહિનાથી અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી પોતે વીમા લોકપાલ કંપનીમાંથી બોલતા હોવાની ઓળખ આપવામાં આવી હતી અને તેઓની રિલાયન્સ નિપ્પોન કંપનીની પોલિસી પર આર્થિક લાભ આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી બાદમાં સુરતમાં રહેતા વ્યક્તિ પાસેથી અલગ અલગ ચાર્જ પેટે અઠયાવીસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અઠ્યાવીસ લાખ આપવા છતાં પણ પોલિસી પર કોઈ આર્થિક લાભ નહીં મળતા સુરતમાં રહેતા વ્યક્તિએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં સાયબર ક્રાઈમની ટીમે નોયડા ખાતે રહેતા સંતોષકુમાર રામરાજ બેજનાથ અને શ્યામવીર ઓમપ્રકાશ ભીખાસિંહ પાલની ધરપકડ કરી હતી આ ગુનામાં સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ હાથ ધરી ઉત્તર પ્રદેશ ખાતે રહેતા મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓએ ઉપયોગ કરેલા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ચાર ત્રેસઠ લાખ રૂપિયા ફ્રીઝ પણ કરાવ્યા હતા આ કૌભાંડમાં આરોપી મનોજકુમાર મીઠુલાલ બાલાદીન વિશ્વકર્મા સલાઉદ્દીન અલાઉદ્દીન સિરાજુદ્દીન સિદ્દીકી રામપ્રસાદ તેરાસુ અજયકુમાર ગોપીચંદ જ્વાલાસિંહ મોહમ્મદ રિઝવાન અને ખુશબુ રાધેશ્યામ મિશ્રાની ધરપકડ થઈ છે